નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર પાઠ સોળમો આવે છે વિજ્ઞાન વિષયમાં પ્રકાશ પ્રકાશ વિષયના નાના પ્રશ્નો જવાબની યાદી આ વિડીયોની અંદર તમને જોઈ શકશો અગાઉનો જોઈ લો તો સ્વાધ્યનો પ્રશ્નો તમે બીજા વિડીયોની અંદર જોઈ લેજો પ્લેલિસ્ટ દ્વારા હવે આની અંદર નાના પ્રશ્નો જવાબ જોઈ લે એમાં પહેલો વિકલ્પનો આવશે પેલો વિકલ્પ છે પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહેવાય છે તો અથડાતા પ્રકાશને શું કહેવાય આપાત કિરણ કહેવાય બીજો છે પરાવર્તિત પરાવર્તિત જે કિરણ છે આપાત કિરણ સાથે સાઠ અંશનો ખૂણો બનાવે તો આપાત કોણ કેટલું હોય પરાવર્તિત કિરણ આપાત કિરણ વચ્ચે સાઠનો ખૂણો બે ત્રીસ ત્રીસના થાય ત્રીસ અંશ ત્રીજો છે પરાવર્તન કોણ ખૂણો આર અને આપાત કોણ ખૂણો આયના સંદર્ભે સાચું શું છે તો ખૂણો આર બરાબર ખૂણો આઈ થાય એટલે કે આપાતકોણનું મૂલ્ય અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે એ આપણે જોઈ લીધું બરાબર જે પરવર્તનના નિયમ છે એની અંદર પહેલો નિયમ આવી ગયો એ સાચું વાત હશે સી ઓપ્શન ત્યાર પછી સમતર રિસા પર આપાત થતાં એક કિરણનો કોણ ચાલીસ અંશ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય સંતર રિસા પર આપાત થતા કિરણનો આપાત કોણ છે ચાલીસ છે તો પરાવર્તન કોણ એ ચાલીસનો જ થાય બે સરખા જ હોય સંતરરીસાની સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચાય તો ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ તો એ ઓપ્શન છે બરાબર એટલે કે એ અક્ષર છે 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 એ એ ઓપ્શન એનો ઉલટા થઈ જાય બરાબર એવા વાત નથી વચ્ચે સમતલ વડે કેવો પ્રતિબિંબ મળે તો સંતળ રીષા વડે આભાસીને સીધું પ્રતિબિંબ મળે ત્યાર પછી જે હવે સમતલ સામે ચાલીસ સેમ્ય અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય તો સમતલ રીસાની સામે ચાલીસ સેમ્ય અંતરે મૂકેલી વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે ચાલીસ ને ચાલીસ એંસીનું અંતર થઈ જશે ટોટલ એંસી સેમી અંતર સમતલ અરીસાની સામે વીસ સેમી અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે અરીસાથી પ્રતિબિંબનું અંતર થાય વીસ સેમી બરાબર કારણ તો કે અરીસાની સામે વીસ થી અરીસાનું અંતર છે તો અરીસાથી પ્રતિબિંબનું અંતરે વીસ સેમી થાય એટલે જવાબ આવશે વીસસેમી ત્યાર પછીનો છે સંતર સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે તો કે સંતર સપાટી પરથી થતું નિયમિત હોય છે નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે તો ઓપ્શન પ્રમાણે જવાબ છે તારો બાકીના બધા પરપ્રકાશિત છે સ્વયં પ્રકાશિત નથી સૂર્ય આવતો હોય ઓપ્શનમાં તો સૂર્ય લખવાનું બરાબર એકબીજાની સાથે સાયટન્સ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરી વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે તો સાઠ ખૂણો રચતા હોય ત્યારે સૂત્ર છે ત્રણસો સાહીઠના છેદમાં સાઠ એટલે છ જવાબ હશે એમાંથી એક છે એટલે પાંચ પ્રતિબિંબ રચાશે બરાબર બે અરીસા વચ્ચે પાંચ પ્રતિબિંબ રચાશે કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે તો કેલિડોસ્કોપમાં ત્રણ અરીસાનો ઉપયોગ થાય છે આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે આંખની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહેવાય એને કહેવાય પારદર્શક પટલ માનવ આંખનો રંગ શેના આભારી છે તો માનવ આંખનો રંગ આયરિસના આભારી છે જેના દ્વારા આંખ છે એ અલગ અલગ રંગની જોવા મળતી હોય છે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે તો આંખમાં પ્રકાશતા પ્રવેશતા જે પ્રકાશનું નિયંત્રણ છે એ આઈરિસ દ્વારા થાય છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેંકવા કોના દ્વારા થાય છે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેંકવા છે એ સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે નિશાચાર પક્ષી કયું છે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ગુવળ છે એ નિશાચાર પક્ષી છે આપણી આંખોમાં પ્રકાશ છે મારફતે દાખલ થાય છે તો આપણી આંખોમાં પ્રકાશ છે પારદર્શક પટલ આવતો જે પાક છે એમાંથી કોર્નિયા દ્વારા માનવ આંખમાં સળી કોષો અને શંકુ કોષોના સંદર્ભે ક્યુ વિધાન સાચું છે તો શંકો કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકે છે આ વિધાન સાચું છે બાકીના વિધાન ખોટા છે રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે રેટિના એટલે નેત્રપટલનો જે ભાગ છે એના ઉપર જે પ્રતિબિંબની છાપની અસર છે એ કેટલા સેકન્ડ સુધી રહી શકે તો એકના છેદમાં સોળ સેકન્ડ સુધી એ વસ્તુ તમને ત્યાં હોય એવો ભાસ થાય એવું દેખાય એમ ત્યાર પછી જે પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા ક્યુ સાધન વપરાય છે તો પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તમારે જોવો એના માટે પેરિસ્કોપનાનું સાધન વપરાય છે ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવે છે તો ગુણક પ્રતિબિંબ એટલે અંદરને અંદર કેટલા અરીસાની અંદર બાજુબાજુમાં અરીસા રાખ્યા હોય કેટલા પ્રતિબિંબો પ્રતિબીમારીની અંદર જોવા મળે છે તેના માટે કેલિડોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે તો વિટામિન એ દ્વારા આંખના અમુક રોગો છે રતાંધણા પણ એ જો ખામી હોય તો થઈ શકે એવા રોગો પણ થાય છે વિટામિન એ દ્વારા આહારની અંદર આંખની કંઈ ખામી હોય એ નિવારવા માટે વિટામિન એ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય છે તો કે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પડતા હોય એને કહેવામાં આવે છે વિભાજન કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય તો કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા છે સાઠ અંશના કોણે ગોઠવેલા હોય જેમ સંબાજુ ત્રિકોણ હોય એ રીતે ત્યાર પછી છે તંદુરસ્ત આંખ માટે આરામદાયક સ્થિતિમાં વાંચવા માટેનું અંતર છે કેટલું હોવું જે લગભગ પચીસ સેમી જેટલું અંતર છે આરામદાયક સ્થિતિ માટે વાંચવા માટેનું અંતર હોવું જોઈએ ત્યાર પછી જે આપાત કિરણ સંતલ અરીસાની સપાટી સાથે પિસ્તાલીસ અંશનો કોણ બનાવે છે પરાવર્તન કોણનું માપ કેટલું હોય તો આપાત કિરણ છે સંતલ અરીસાની સપાટી સાથે બરાબર એ પિંચોતેર અંશનો કોણ બનાવે છે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય તો સપાટી સાથે થી લઈને આપાતકોણ સુધીનું અંતર પિંચોતેર તો આપાતકોણનું મૂલ્ય છે એ હવે બાકી કેટલું રહ્યું પંદર જેટલું રહ્યું ત્યારે સપાટીનો લંબાવી જાય એટલે પંદર આપાતકોણ હોય પરતન કોણે કેટલાનું હોય પંદરનો હોય પેરિસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે તો બે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે તો ત્રણ સમતલ અરીસાનો ઉપયોગ થાય છે આઈરિસમાં આવેલા નાના દ્વારને શું કહેવામાં આવે છે તેમને કીકી કહેવામાં આવે છે ગુવળની આંખમાં કયા ચેતાકોષોની સંખ્યા ઘણી મોટી હોય છે તો ગુવળ છે રાત્રિના સમયે જોતો હોય તો એને આછા પ્રકાશમાં જોવા માટે સળીકોષો જવાબદાર છે એટલે સળીકોષો છે એની ચેતાકોષોની સંખ્યા વધારે જોવા મળતી હોય છે અંધ વ્યક્તિ છે વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી છે તો લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે બરાબર વ્યક્તિ વાંચી શકે એ માટેની લિપિ વિકસાવેલી છે હવે ખાલી જગ્યાના પ્રશ્ન છે એ જોઈ લઈએ પેલી છે સંતલ વડે રચાતા પ્રતિબિંબને ખાલી જગ્યાએ પ્રતિબિંબ કહે છે તો સંતલ વડે કેવું પ્રતિબિંબ રચાય તો કે પડદા ઉપર ન ઝીલી શકાય એવું બરાબર કોઈ પણ જગ્યાએ પડદો રાખો પડદા ઉપર નથી મળતું આગળ કે પાછળ તો એ પ્રતિબિંબને કેવું કહેવાય આભાસી પ્રતિબિંબ કહેવાય બીજું છે ઝાંખા પ્રકાશમાં કીકીનું કદ કેવું હોય છે તો કે ઝાંખા પ્રકાશમાં કીકીને વધારે પ્રકાશની જરૂરિયાત નથી તો એના માટે ઓછા પ્રકાશમાં એ કીકી છે મોટી થશે ત્યારે જોઈ શકે છે એટલે મોટું કથ થાય ત્રીજું છે ખરબચડી સપાટી પરથી થતા પ્રકાશના કિરણોના પરવર્તનને ખાલી જગ્યા પરાવર્તન કહેવાય તો ખરબચડી સપાટી ઉપરથી જે પરાવર્તન થયું છે એ અનિયમિત પરાવર્તન થયું એટલે કે વિખરાયેલું પ્રવર્તન કહેવાય જે વસ્તુ પ્રકાશને ઉત્સર્જિત કરે છે તેને ખાલી જગ્યા વસ્તુ કહે છે તો જ્યાંથી ઉત્સર્જન થતું હોય એને સ્વયં પ્રકાશિત વસ્તુ કહેવાય ત્યાર પછી છે સમતલ અરીસામાં એક વસ્તુના ખાલી જગ્યા પ્રતિબિંબ મળે સંતર અરીસામાં એક વસ્તુને એક જ પ્રતિબિંબ મળે ખાલી જગ્યા રચાવવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં થયો છે ગુણક પ્રતિબિંબો રચાવવાની જે ધારણા છે એનો ઉપયોગ કેલિડોસ્કોપમાં થયો છે ચેતાકોષો પૈકી ખાલી જગ્યા કોષો છે રંગ પારખે ચેતાકોષો પૈકી શંકુ કોષો છે ને એ રંગ પારખે છે બ્રેલ લિપિમાં ખાલી જગ્યા ટપકાની તરાહો હોય છે બ્રેલ લિપિમાં ત્રેસઠ ટપકાની તરાહો હોય છે રેટિના અને દ્રષ્ટિ ચેતાના જોડાણ આગળ કોઈ દ્રષ્ટિ હોતી નથી તે જગ્યાને ખાલી જગ્યા કહે છે તો તે જગ્યાને અંધબિંદુ કહેવામાં આવે છે નમટની પ્રવૃત્તિ પણ આવે છે ક્રોસ અને ડોટવાળી પ્રવૃત્તિ અમુક અંતરે રાખો પછી નજીક લેતા જાઓ એક આંખ બંધ રાખીને જોવાનું તો એ અંધ બિંદુ આપણે દ્વારા એક જ જગ્યાએ એક વસ્તુ દેખાશે બીજી અદ્રશ્ય થઈ જશે આઈરીસમાં નાનું છિદ્ર હોય છે તેને ખાલી જગ્યા કહે છે તેને કીકી કહેવામાં આવે છે આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ખાલી જગ્યા ધરાવતા ખોરાકના ઘટકો લેવા જોઈએ તો હારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ હોય એવા ઘટકું હોય તો આંખને આપણે તંદુરસ્ત રીતે રાખી શકીએ કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કાર્ય છે ને એ આયરિસ દ્વારા થાય છે હવે ખરા ખોટાના વિધાનો જોઈ લઈએ પહેલું છે પરવર્તન કોણનું માપ આપાત કોણના માપ કરતાં વધારે હોય છે ખોટી વાત છે બી ના મૂલ્ય કેવું હોય છે સરખા હોય છે બીજું છે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં આપણા પાસા ઉલટ સુલટ દેખાય છે હા તો કે આપણો ડાબો હાથ છે જમણો થઈ જાય છે જમણો હાથ છે ડાબો થઈ જાય છે તો એ પ્રતિબિંબ છે એની અંદર ઉલટ સુલટ દેખાય છે બરાબર પણ ઊંધું જતું નથી દેખાતું સમજાય છે ત્રીજું છે સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબ મળે ખોટું સમાંતર ગોઠવેલા બે પ્રતિબિંબ બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ત્યાર પછી સમતલ અરીસામાં વસ્તુ અને તેના તેનું પ્રતિબિંબ અરીસાથી સરખે અંતરે હોય છે એ સાચું કહેવાય વસ્તુથી અરીસો અરીસાથી પ્રતિબિંબ એ બંને સરખે સરખે અંતરે જોવા મળતું હોય સમતલ અરીસામાં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાતબિંદુએ દોરેલા લંબની એક જ બાજુ હોય છે ખોટી વાત છે બંને બાજુ હોય છે સામસામે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી સાચું બરાબર આભાસી પ્રતિબિંબ છે અને પડદા ઉપર આગળ પાછળ ક્યાં પણ મૂકો તો નહીં મેળવી શકીએ એક અરીસા દ્વારા પરાવર્તિત થતા કિરણો બીજા અરીસા પર પડે તો તે ફરીથી પરાવર્તિત થાય છે એ પણ સાચી વાત છે સામે બીજો અરીસો રાખ્યો હોય તો એમાં પરથી ફરી પાછા એટલા ખૂણે પરાવર્તિત થાય સૂર્યના શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે બરાબર સૂર્યનો શ્વેત પ્રકાશ છે સાત રંગનો બનેલો નથી એમ બરાબર તો ખોટું આવે બાકી સાચું આવશે સાત રંગોનો બનેલો નથી એમ તમે કરો એ નથી કરવાનું તો ખોટું આવે બાકી સાચું આવે આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ લેન્સ પર રચાય છે તો ખોટું છે આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ છે લેન્સ પર રચાતું નથી આપણી આંખમાં આવેલા શંકુકોષો રંગ પારખી શકે છે સાચી વાત છે શંકુકોષો રંગ પારખી શકે તે પછી ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ બ્રેલ લિપિથી વાંચી લખી શકે છે એમ પણ સાચું હશે હવે એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈ લઈએ કેવી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત અને નિયમિત થાય ખરબચડી એટલે કે અનિયમિત સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય અને સમતલ ચડકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય આ ડાવળું જે પરાવર્તન છે ખરબચડી સપાટી ઉપર અનિયમિત રીતના થાય અને ચડકતી સપાટી હોય એ માપા થયેલા સમાતા કિરણો એ પરાવર્તિત થઈ સમાંતર રીતે જ થાય એ નિયમિત પ્રવર્તન કહેવાય બીજું છે હરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું અને ક્યાં મળે તો હરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે અને વસ્તુના કદ જેવડું ને હરીસાની અંદરના ભાગે પાછળ એટલે કે અંદરના ભાગે એટલા જ અંતરે મળે એમ બરાબર પડદા ઉપર તો મળતું નથી એટલે આભાસી વસ્તુના કદ જેવડું જ અને હરીસાની અંદરના ભાગે કે પાછળની બાજુ એ જોવા મળે છે ત્યાર પછી છે સમતલ રિસ્સામાં વસ્તુ અને તેના પ્રતિબિંબનું સમતલ રીસાથી અંતર કેવું હોય છે તો સંતર રિસામાં વસ્તુનું અરીસાથી અંતર અને પ્રતિબિંબનું આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતરે કેવું છે સરખું જ હોય છે બરાબર એટલે વસ્તુથી અરીસો અને અરીસાથી પ્રતિબિંબ બંને સરખા સરખા અંતર જોવા મળે આંખમાં કઈ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી તો આંખમાં અંધબિંદુ પર વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી ગુણક પ્રતિબિંબો મેળવવા માટે કેટલા અરીસાઓ જોઈએ ગુણક પ્રતિબિંબો મેળવવા માટે ઓછામાં ઓછા બે અરીસાઓ જ જોઈએ વિટામિન એ વિપુલ માત્રામાં મળી શકે એવા બે ફળના નામ એ બેફળના નામ છે પોપોરીને કેરી વિવિધ વ્યક્તિઓની આંખનો રંગ છે ના આભારી છે વિવિધ વ્યક્તિના આંખનો રંગ છે આયરીશના આભારી છે આપણી આંખમાં સળી કોષોનું કાર્ય શું છે આપણી આંખમાં સળીકોષો છે એ ઝાંખા પ્રકાશની સંવેદના છે એ શકે છે ઝાંખો પ્રકાશને જોવા માટે સળીકોષો મુખ્ય રીતે જોઈએ જેથી કરીને ઓછા પ્રકાશમાં પણ તે જોઈ શકતા હોય તો આવું ગુવરની અંદર આપણે જોયું એની અંદર સળી કોષોનું પ્રમાણ કેવું હોય વધારે હોય તો એમાં તે રાત્રિના સમય ઝાંખો પ્રકાશ પણ જોઈ શકે નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો છે એમાંથી એવા કયા મૂળાક્ષરો છે જે પાશો વ્યુત્ક્રમ ન બતાવે એને ઉપર વર્તુળ કરવાનું તો એમ અને ઓ છે એ પાશો વ્યુત્ક્રમ એટલે ડાબું જમણું જમણું ડાબું થતું નથી એવું ને એવું જ દેખાય હરીસાની અંદર એટલે એ બંને ઉપર વર્તુળ કરીને દર્શાવી શકો બાકી તમે જોઈ શકો એન છે ઉલટો થઈ જાય પી છે ઉલટો થઈ જાય છે એટલે થાય છે આ બે બતાવતા નથી ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ તો વસ્તુ પર પડતા પ્રકાશનું પરાવર્તન થાય છે અને પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ આપાત કિરણ એટલે શું અને પરાવર્તિત કિરણ એટલે શું તો પ્રકાશનું કિરણ કોઈ સપાટીને અથડાય તેના આપાત કિરણ કહેવાય છે અને પ્રકાશનું કિરણ સપાટી પરથી અથડા એને પાછું ફેંકાય તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે ક્યાં અંગ્રેજી કેપિટલ અક્ષરોનો સમતાળ રિસ્સામાં ક્રમ જોવા ન મળે તો નીચેના અક્ષરોનું સમતાલ રિસ્સામાં પાશ્વતક્રમ નથી થતું એનું એચ આઈ એમ ઓ યુ વી ડબલ્યુ એક્સ અને વાય આટલા જે અક્ષરો છે એ એવાને એવા જ દેખાય છે અને પાશ્વ્યત્ક્રમ થતું નથી એટલે કે ડાબું જમણું નથી થતું જમણું ડાબું નથી થતું બાકીના જે અંગ્રેજી મૂળ અક્ષર છે એની અંદર અક્ષર છે એનું પાછો ઉત્ક્રમ થાય છે ડાબું જમણું થઈ જાય જમણું ડાબું થઈ જાય આંખમાં અંધબિંદુ એટલે શું તો દ્રષ્ટિચેતા અને રેટિનાના જોડાણ પાસે દ્રષ્ટિચેતા છે છેલ્લા ભાગે રેટિના એટલે કે નેત્રપટલ છે ત્યાં દ્રષ્ટિચેતા અને રેટિનાના જોડાણ પાસે નીચે જોડાણ થાય છે એની પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી ત્યાં સંવેદનશીલતા નથી હોતી તેથી તે જગ્યા પાસે વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી તે જગ્યા પાસે વસ્તુનું પ્રતિબિંબ નથી રચાતું અને દ્રષ્ટિ ન હોવાને કારણે તે જગ્યાને શું કહેવામાં આવે તો કે અંધબિંદુ કહેવામાં આવે છે તે જગ્યાને શું કહેવાય છે અંધબિંદુ કહે છે બ્રેઇલે બ્રેઇલ લિપિમાં ટપકાની તરાઓ એટલે કે પેટર્ન કેવી રીતે રજૂ કરી કરી હતી તો લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિમાં ઊભા સ્તંભમાં વધુમાં વધુ ત્રણ ટપકા અને આડી અરણમાં વધુમાં વધુ બે ટપકા લઈ ટોટલ છ ટપકા થશે એવા ત્રેસઠ ટપકાની તરાઓ છે એ સીટ ઉપર ઉપસાવી હતી અને વર્તમાન પદ્ધતિમાં ગણિત અને વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ છે એ હોય છે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે પતંગિયાની આંખોની વિશિષ્ટતા શું છે પતંગિયાની આંખો છે એ મોટી હોય છે જે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે આને લીધે તે સામે બાજુમાં ને પાછળ પણ જોઈ શકે છે બરાબર આંખો મોટી જેવી હોય છે પણ એની અંદર પાછી અસંખ્ય નાની નાની આંખો હોય એવી રીતે બનેલું હોય એવું લાગે એટલે તે ત્યાં સામે જોઈ શકે વચ્ચે જોઈ શકે પાછળ જોઈ શકે બાજુમાં જોઈ શકે બરાબર આ બધી બાજુ રૂપમાં જોઈ શકીએ આ એની વિશેષતા છે પછીનો પ્રશ્ન છે વ્યાખ્યાનો વ્યાખ્યા પહેલી આવે છે પરાવર્તનની વ્યાખ્યા તો પ્રકાશના કિરણોની કોઈ સપાટી પર અમુક કોણે અથડાય તે જ માપના કોણે વિરુદ્ધ બાજુએ પાછા ફેંકવાની ઘટનાને શું કહેવાય પરાવર્તન કહેવાય પ્રકાશના કિરણોની કોઈ સપાટી પર અમુક કોણે અથડાય તે જ માપના કોણે વિરુદ્ધ બાજુએ પાછા ફેંકવાની ઘટનાને પરાવર્તન કહેવાય તો પાશ્વ કોને કહેવાય તો કે સમતલ સપાટીથી સમતલ સપાટીથી રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો જમણો ભાગ ડાબી બાજુએ અને ડાબો ભાગ જમણી બાજુએ દેખાય છે આ ઘટનાને શું કહેવાય પાશ્વ્યુતક્રમ કહેવાય સમતલ સપાટીથી રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો જમણો ભાગ ડાબી બાજુએ અને ડાબો ભાગ જમણી બાજુએ દેખાય આ ઘટનાને પાશ્વ કહેવાય છે અને ઇંગ્લિશમાં કહેવાય લેટરલ ઇન્વર્ઝન તો આ તો અત્યાર સુધી મોસ્ટ એમ પી કહી શકાય આ પ્રશ્ન જવાબ નાના પ્રશ્ન જવાબ છે આવનારા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરી લોજો ચેનલને જેથી કરીને આવનારા વિડીયોની માહિતી પણ તમને ફ્રી આપવા મળતી રહે એની અંદર બીજા મોટા પ્રશ્ન જવાબ જોવા મળશે અગાઉ ન જોયેલા વિડીયો તમને પ્લે લિસ્ટની અંદર જોવા મળશે વિડીયો સેક્શનમાં જોવા મળશે તો એ પણ જોઈ લેજો તૈયારી કરતાં એના માટે ખાસ બધા વિડીયોઝ જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જોતા રહો વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહો થેન્ક યુ વેરી મચ ટેક કેર